હા બા, શું નામ છે તમારું? ભગવતીબેન. ભગવતીબેન, અને ક્યાંથી આવો છો તમે? કલોલથી. કલોલથી આવો છો. હવે અમારા સેન્ટર ઉપર આવ્યા પહેલા તમને કાનની શું તકલીફ હતી? સંભળાતું નહોતું. સંભળાતું, બે ફૂટના ડિસ્ટન્સથી પણ કોઈ બોલે અને એકદમ નોર્મલ વોલ્યુમમાં બોલે તો તમને નહોતું સંભળાતું. હવે આ 3 કલાકની જે સારવાર આપી અમે, એમાં કોઈ ઓપરેશન નથી કર્યું, કોઈ સર્જરી નથી કરી, ખાલી કાનમાં નાખવાની અને ખાવાની દવાથી સારવાર કરી છે. તો સારવાર પછી હવે તમને કેવું લાગે છે સાંભળવામાં? સારું લાગે. જેવા આગળથી પાછળથી, હા આગળથી પાછળથી અને 10 ફૂટના ડિસ્ટન્સથી પણ હવે તમે સાંભળી લો છો. અત્યારે પણ હું તમારાથી 4-5 ફૂટના ડિસ્ટન્સ ઉપર ઊભો છું, છતાં પણ તમને મારો અવાજ આવે છે, તમે જવાબ આપો છો, બરાબર? હા બેન, તમને કેવું લાગ્યું બોલો? સારું લાગ્યું ને? તમારા મમ્મી જ્યારે આવ્યા ત્યારે તો બિલકુલ એમને એમ સંભળાય એવું પરિસ્થિતિ જ નહોતી, પણ હવે જો મારી સામે વાત કરી રહ્યા છે, મારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છે, બરાબર? નોર્મલ બોલું. અને હવે તમે બેરાસના પેશન્ટ માટે કોઈ સંદેશો આપવા માંગો છો કે જેને બેરાસની તકલીફ હોય? બરાબર, તો આ ટ્રીટમેન્ટમાં એમને વિશ્વાસ રાખવો જોઈએ ને? વિશ્વાસ રાખવો જોઈએ, વિશ્વાસથી ટ્રીટમેન્ટ કરાવી જોઈએ. ઓકે, થેન્ક યુ.